कपराड़ा खाते वलसाड़ जिला कक्षा 71मा वन महोत्सव की उजवणीनो कार्यक्रम राज्य मंत्री ईश्वर सिंह पटेल उपस्थिति में योजायो हतो। कपराड़ा की एकलव्य आदर्श निवासी साड़ा खाते योजाये आ कार्यक्रम में कोरोना वोरियर्स वन नु लोकार्पण करवामां आव्युं हतुं, ज्यारे पर्यावरण की जाळवणी माटे वृक्षारोपण कार्यक्रम पण योजायो हतो। आ उपरांत वन विभाग द्वारा जिल्ला में 10 लाख करता वधु वृक्षारोपाओ वितरण करवाना निर्धार साथे शुरू करवामां आवेला वृक्ष रथ ने मंत्री ईश्वर सिंह पटेले लीली झंडी बतावी प्रस्थान करावी हतुं। आ कार्यक्रम में सांसद डॉक्टर केसी पटेल तथा माजी धारासभ्य जीतुभाई चौधरी सहित अग्रणी उपस्थित रहा था। गुजरात की अंदर 71 માં વન મહોત્સવ 6 તારીખ અને 7 તારીખ બે દિવસમાં દરેક જિલ્લા કક્ષાએ પૂર્ણકરણ થનાર છે। બીજી ઓગસ્ટના રોજ આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો જન્મદિવસ નિમિત્તે રાજકોટ આજી ડેમ ખાતે આ રામવનનો ત્યાંથી શુભારંભ કર્યો છે અને આજે 6 અને 7 તારીખમાં તમામ જિલ્લાઓની અંદર આ વન મહોત્સવ પૂર્ણ થનાર છે। જે રીતે ગુજરાતની વાત કરીએ અને એમાં પણ ખાસ કરીને આ વલસાડ જિલ્લો હોય, તાપી જિલ્લો હોય, નવસારી જિલ્લો હોય, આ એક ડુંગરાળ વિસ્તાર અને અનેકવિધ જંગલ વિસ્તાર હોવાને લઈને આ વિસ્તાર એટલે કે પ્રકૃતિની ગોદમાં કહે તો ખોટું નથી। અને જે પ્રકારે આપણે જોઈએ છીએ કે આ નાના પોદાને પણ આપણે ચેરાભૂઈ તરીકે સૌથી વધારે વરસાદ પડવાને કારણે ચેરાપુંજી ઉપર વિરુદ્ધ આપણે આપ્યું છે, ત્યારે 71માં વન પ્રસંગે તમામ જનતાને વિનંતી કરું છું પણ બધા જ લોકો અન્ય ઘરની અંદર દીકરા લગ્ન હોય, દીકરાનો જન્મદિવસ હોય કે આપણે પોતાનો જન્મદિવસ હોય, આ નિમિત્તે આપણે અવશ્યપણે વૃક્ષ રોપીને પર્યાવરણની જાળવણી કરીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું। આમ તો આજે તુલસીના જે રોપા છે, તુલસી એક કફનાશક એ છે, એના પાન એને ઉકાળીને એનું પાણી પીવાથી આપણા અંદર જે કફ પ્રકૃતિ હોય છે એમાં ખૂબ ફાયદો થાય છે। શરદી ખાંસી ની અંદર આ તુલસીના પાન એનો રસ એ ખૂબ આયુર્વેદની દ્રષ્ટિએ આવશ્યક છે। આજનો અહીંયા કોરોના વોરિયર્સશ્રીઓ એવા તમામ કર્મચારી અધિકારીશ્રીએ પણ ખૂબ સરસ મજાનું અહીંયા આ વનનું પણ એ કર્યું છે, એની અંદર એલચી મધુનાશીની સતાવળી આવા અનેક પ્રકારના ઔષધીય પ્લાન્ટ અહીંયા વાવ્યા છે, જે આવનારા દિવસોની અંદર આ ને લઈને અહીંયા જે રહેતા બાળકો છે, આજુબાજુના લોકોને પણ આનો લાભ એમને બધાને મળવાનો છે। આજે મોડર્ન સ્કૂલ છે એની અંદર પણ જે આજરોજ અહીંયા લગભગ 450 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર રહે છે, એના માટે પણ ફરાવ ઝરો પણ રોપીને આવનાર દિવસોમાં આ ફરો આ દીકરા દીકરીઓને પણ કામ લાગવાના છે। નમસ્તે, તાલુકો પાડી ગામ પંચાયત તરમલિયા, મારું નામ બબીતાબેન કિશોરભાઈ પટેલ છે અને હું તરમલિયા ગામની સરપંચ છું। અમારા તરમલિયા ગામની સ્થિર પડતર જમીનમાં વન વિભાગ સહયોગથી સરુ નીલગીરી અને બંગાળી બાવળનું વાવેતર કરવામાં આવેલું હતું। અમુક ગામ લોકોએ તે વાવેતરની જાળવણી કરી, જે વાવેતરની વન વિભાગ થકી હરાજી કરી, જેમાંથી અમુ એ ગામ વન ઉપજનની 75% રકમ એટલે કે 6,65,377 રૂપિયાની આવક ઊભી થઈ છે, જે અમુ ગામના વિકાસમાં અને વનીકરણમાં ઉપયોગ કરીશું। ગામમાં મારી આ ગામ અન્ય ગામના લોકોને વૃક્ષરોપણ કરી તેનું જતન અને જાળવણી કરવા માટે અને તેમાંથી આવક મેળવી ગામના વિકાસ કરવા માટે નમ્ર અપીલ છે। જય હિન્દ। મારું નામ કિશોરભાઈ અમૃતભાઈ પટેલ છે। એ અમારા ગામમાં આથી કમસેકમ 25 વર્ષ પહેલાં જે તે સરપંચો તથા જે ફોસ્ટર ખાટાવાળાએ જે પણ ઝાડો રોપેલા હતા, એ જેમ કે સરુ, બંગાળી બાવળ તથા જેવા ઝાડો હતા તે અમે કાપી જે ફોરેસ્ટર ખાટાવાળા જોડે હરાજી કરી અમને આજે મોટી રકમ ચેક મળેલ છે, જે હું ગામના
વિકાસ માટે વાપરીશું।